અંકલેશ્વરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ઉભરાતી ગટરો સ્થાનિકો પરેશાન થઈ જવા પામ્યા છે. ડેન્ગ્યુના વાવર હોવાથી વહેલી તકે ગટરનું કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. એક તરફ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારતની વાતો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ અંકલેશ્વર નગરપાલિકા જાણે સ્વચ્છ ભારતની વાતોના ઢજિયા ઉડાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. હાલ અંકલેશ્વરની પ્રજા ડેન્ગ્યુના રોગોથી ત્રાહિમામ પોકારી ઉઠી છે, ત્યારે અંકલેશ્વરમાં કેટલીક જગ્યાએ લોકો ડેન્ગ્યુનો શિકાર બન્યા છે. થોડા દિવસો પહેલાં અંકલેશ્વરમાં ડેન્ગ્યુના કારણે એક બાળકનું મોત નીપજ્યું હતું, ત્યારે હવે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકો ઉભરાતી ગટરને લઈને મૂંઝવણમાં મુકાયા છે. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાછલા કેટલાક દિવસોથી ઉભરાતી ગટરો સ્થાનિકો માટે માથાનો દુખાવો બન્યો હોય તેવું લાગી રહ્યું છે, ત્યારે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકો વહેલી તકે આ ઉભરાતી ગટરોનું નિરાકરણ આવે તેવી અંકલેશ્વર નગરપાલિકાને માંગ કરી રહ્યા છે. ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકોને પણ ડેન્ગ્યુનો ભય સતાવી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નાના બાળકો પણ આ ગટરના પાણીમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે બાળકોને પણ કોઈ રોગ ના થાય તેવી પણ સ્થાનિકોને ચિંતા સતાવી રહી છે. અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડની ઉભરાતી ગટરને લઈને પત્રકાર દ્વારા પણ અંકલેશ્વરના કારોબારી ચેરમેનને જાણ કરવામાં આવી હતી, પરંતુ તેમણે પણ સંતોષકારક જવાબ ન આપ્યો હતો. ત્યારે હવે અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્થાનિકોની સમસ્યાનું નિરાકરણ ક્યારે આવશે તે હવે જોવાનું રહ્યું. બેન છે, હું હાઉસિંગ બોર્ડ સુરતી ભાગર હાઉસિંગ બોર્ડમાં રહું છું. મારું ઘર નંબર 789 છે. મને આ પ્રોબ્લેમ છે, 4 દિવસથી ગટર લાઇનનું પાણી ખૂબ જ ઉભરાય છે ને અમને બહુ તકલીફ છે. આવી પોઝિશનમાં ભાટોરમાં બી એક છોકરા આવી રીતે ડેન્ગ્યુમાં ઓફ થઈ ગયો, ને બીજું કે અમારા બી નાના નાના છોકરા છે, અમારે અંદરથી જવું આવવું કઈ રીતે જવું આવવું, કેવી રીતે અમારે રહેવું, ને કેટલા નગરપાલિકાના માણસો જોઈને પણ જાય છે પણ હું મો ફેરવીને ચાલ્યા જાય છે, કોઈ એક્શન લેવા રાજી નથી. કેટલાક સમયથી આ પાણી છે? 4 દિવસથી છે આ આવું સલંગ. આ જ પ્રોબ્લેમ છે અમને, ગટર લાઇનની જ પ્રોબ્લેમ છે. ને બીજું કે નગરપાલિકાને રજૂઆત કરી, રજૂઆત કરવાની છે, પણ મેં પહેલાં આજે સવારે જવાની છું અંદર થોડી વાર રહીને. આ લોકો નહીં આવે પછી હું જાઉં ત્યાં ને પછી રજૂઆત કરું, અને પછી એ લોકો નહીં એક્શન લે તો પછી પાછી હું જઈશ કહેવા. કેમ કે બહુ જ પ્રોબ્લેમ છે અમને, અમારાથી અંદરથી જવાતું પણ નથી ને અવાતું પણ નથી, કે અમારા બારણામાં જેટલું જ પાણી છે કઈ રીતે અમારે રહેવું, ને ડેન્ગ્યુનું તો કેટલો વાવર ફેલાયેલો છે કઈ રીતે અમારે અહીંયા રહેવું. લક્ષ્મીબેન, લક્ષ્મીબેન શું સમસ્યા છે? આ પાણી 4 દિવસથી આવું ને આવું છે, બધાને અમે કહીએ પણ કોઈ સાંભળતું નથી. નગરપાલિકાના માણસો અહીંથી જાય આવે પણ કેટલાને કીધું અમે, બોલો કોઈ સાંભળવા રાજી નહીં. ને અમારે અમે નામે અહીં નજીક રહેવાનું, નજીક કામ કરવાનું, આમ જવાનું, કપડાં નાખવા તો મને આ એક છોકરા વડે જ ભાટવાડ મેં મળી ગયો. આવું પછી થઈ જાય તો કોણ, અમારે પાસે રૂપિયા બી નહીં ને ઘરમાં કોઈ કમાવવાળો બી નહીં. સારું પાણી છે? આ કુંડીનું જ વળી ભાઈ, ડેન જ કુંડીનું જ વળી, આ સંડા ગટરનું પાણી જાય જ વળી. આ ઈશ્વરભાઈ પટેલ ને ખબર પડવી જોઈએ કે આ કેવું ગંદ. ભાજપ વાળા ને એવું કહે છે કે આ ભાજપ વાળાનું કાર્ય બધું છે, તો ભાજપ વાળા કામ કેમ નથી કરતા? અમે કેટલી વાર કમ્પ્લેન લખાવીએ અહીંયા. કયા કયા વિસ્તારમાં છે? વોર્ડ નંબર 9 માં, ગુજરાત હાઉસિંગ બોર્ડ માં. તમે પણ એક ભાજપના કાર્યકર્તા છો, શું કહેશો આ ભાજપને જે આ કામ નથી? આ કામ નથી કરતા, આજે 3 વર્ષથી આ બધું છે, ગંદકી કેટલી ફેલે છે, વારવા વાળા બી નથી આવતા, તે વારીને આમ જતા રહે, કચરો બધા અહીંયા ફેંકે છે, એ જરાક સાફ સફાઈ નથી, ગટરનું પાણી એટલું નીકળે છે સાહેબ, આ નાના નાના ફૂલકાઓ કેટલા કેસ છે ડેન્ગ્યુના અહીંયા, બહુ બધા કેસો છે અહીંયા ગાડી ડેન્ગ્યુના, નાના નાના ફૂલકાઓના કોઈના પગ પાકી ગયેલા છે, કોઈનું કઈ છે, બીમારી કેટલી છે, કેટલા પૈસા દવાખાનામાં જાય છે. આ વ્યવસ્થિત રીતે તમે કરો તો બહુ તમારી વિનંતી છે.